સુરતના સરથાણા વિસ્તારમાં સ્પાનીયાર્ડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા હતા. દરોડા પાડી વિદેશી મહિલા સહિત 11 લોકોને ઝડપી પાડ્યા હતા. સુરતના સરથાણા સીમડા નાકા પાસે આવેલા રાજમુંદરી નામના કોમ્પ્લેક્સમાં મળેલી માહિતીના આધારે સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. સંતોષ સિયારામ મોરે અને હરેશ પુના બારૈયા બંને દ્વારા ભાગીદારીમાં સ્પાનીયાર્ડમાં વિદેશી યુવતીઓ પાસેથી દેહ વ્યાપાર કરાવી આર્થિક નફો મેળવવામાં આવતો હતો. સમગ્ર સ્પાનું સંચાલન થતું હોય એમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં તપાસમાં ચોંકાવનારી બાબતો એ સામે આવી કે સ્પાનો સંચાલક સંતોષ મોરેની એક થાઇલેન્ડવાસી ગર્લફ્રેન્ડ પણ છે. આ ગર્લફ્રેન્ડના મારફતે થાઇલેન્ડ દેશની યુવતીઓને દેહ વ્યાપાર માટે સુરત લવાતી હોય. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાપર પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ ઉપરથી 27 નંગ કોન્ડોમ, રોકડા રૂપિયા, ભાડા કરારની નકલ, એક પે ટાઈમ મશીન, 6 નંગ મોબાઈલ ફોન સહિત 1.64 લાખની મત્તાનો મુદ્દા માલ મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.